હેલો બચ્ચા લોકો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આર્ય ક્લાસીસ સિટીએમ અહેમદાવાદ દોસ્તો આજે આપણે અગિયાર સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર નંબર નવ છે એનું લેક્ચર તેર લઈને આવ્યા છે દોસ્તો તો આજે લેક્ચર નંબર તેરમાં આપણે સ્વાધ્યાયનો નવ પોઈન્ટ સાત સ્વાધ્યાયના સાતમા દાખલાની વાત કરીશું દોસ્તો સૌથી મોસ્ટ આઈએમપી અને ખતરનાક દાખલો છે દોસ્તો મેક્સિમમ સ્કૂલ્સની એક્ઝામમાં આ દાખલો પૂછતા હોય છે તો કઈ રીતે આપણે જોઈએ દોસ્તો તમને કહ્યું છે આમાં આકૃતિનું બહુ મહત્ત્વ છે આકૃતિનું બહુ જ મહત્ત્વ છે તો જોઈ લઈએ નરમ સ્ટીલમાંથી બનાવેલા ચાર પોલા અને સમાન નળાકાર વડે પચાસ હજાર કિલો દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે ભાઈ ચાર સ્ટીલના બનેલા સ્ટીલના બનેલા ચાર પોલા અને સમાન નળાકાર લઈ લો અને એ સમાન નાળાકા ઉપર શું કર્યું છે પચાસ હજાર કિલો દળ ધરાવતો મોટો એક સ્ટ્રક્ચરને આધાર આપ્યો છે તો મારા માઇન્ડમાં કંઈક ડિઝાઇન આવી આવે છે દોસ્તો આ એક સ્ટ્રક્ચર છે પચાસ હજાર કિલોનું એક સ્ટ્રક્ચર છે ઠીક છે એને હવે એને આધાર આપવા માટે આપણે શું કર્યું છે ભાઈ ચાર પોલા નળાકાર લીધા છે પોલા નળાકાર ઝુપાક 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 ઓહો હો સર ક્યાં યાર પોલા નળાકાર દોસ્તો અહીંથી વાંધો નથી અહીંથી વાંધો નથી હા હા નળાકાર પોલો નળાકાર સમજે છે ને તું જો અને હું આવા ચાર નળાકાર છે દોસ્તો હું સમજાવું પોલા નળાકારનું પૂરું મહત્વ સમજાવું તમને દોસ્તો થોડુંક કન્ફ્યુઝન માટે પોલો નળાકાર આપ્યો છે પણ સારું છે તમારું માઇન્ડ તો ડેવલપ થાય ઓકે પછી એ જ રીતે અહીંથી બી હશે એક આધાર આપેલો હશે નળાકાર અહીંથી કંઈક આધાર આપ્યો હશે ને નળાકારને હા નળાકારને શું આ સ્ટ્રક્ચરને અહીંથી બી આધાર આપ્યો હશે પછી અહીંયા પણ આધાર આપ્યો હશે આવું કંઈક પોલો જ નળાકાર હશે આવી રીતે કંઈક સિસ્ટમેટિક આધાર આપવામાં આવે છે ચાર ઠીક છે દોસ્તો હવે એક ધ્યાનથી સાંભળજો આ ચાર પોલા નાળાકાર છે પોલા નાળાકારને હું થોડુંક ઝૂમ કરું ને તો આવું કંઈક જોવા મળે દોસ્ત મને પોલો નાળાકાર એટલે કેવો હોય દોસ્તો ખબર છે આવું કંઈક આવું કંઈક આ પોલો નળાકાર છે પોળો હો ને હા ભાઈ આ વર્તુળ ના કહેવાય વર્તુળ જ્યારે હાઈટ લઈ લે ને તો એ નળાકાર કહેવાય આ પોલો નળાકાર છે તો જો પોલા નળાકારમાં દોસ્તો ધ્યાનથી સાંભળો જો આ હું કેન્દ્ર સમજુ તો કેન્દ્રથી અંતર થયું જો સાંભળજો ડ્રોઈંગ કરી કરીશ ને તો વધારે અનુકૂળ આવશે હવે સાંભળજો આ સર્કલથી આ પહેલું અંતર થયું એટલે આ નાની ત્રિજ્યાથી નાના વર્તુળની હે ને અને દોસ્તો આ બાજુ જોવા જઉં તો આ શું છે આટલું છે બાર સુધી એ દોસ્તો મોટા વર્તુળની ત્રિજ્યા સિમ્પલ છે લોજિકલ વાત સિમ્પલ છે આ નાના વર્તુળની ત્રિજ્યા આ મોટા વર્તુળની ત્રિજ્યા આર ટુ ઇઝ ગ્રેટર દેન આર વન દોસ્તો તો હું એમ કહું છું દાખલો વાંચું એની પહેલાં દોસ્તો આનું જો મારે નળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરીએ દોસ્તો પહેલાં તો જો તમને માહિતી આપી દઉં આ વચ્ચેની જગ્યા ખાલી છે હું છે ને આ વચ્ચેની જગ્યા ખાલી છે દોસ્તો આ પહેલો ત્રિજ્યાનો એન્ડ છે અને આ અહીંયા બીજી ત્રિજ્યાનો એન્ડ આવશે અહીંથી આ પહેલી ત્રિજ્યા અહીંથી જ આ બીજી ત્રિજ્યા ક્લિયર છે ઓકે દોસ્તો તો દોસ્તો ક્ષેત્રફળ તમે જાણો છો પૂરેપૂરું ક્ષેત્રફળ કેટલું શોધવાનું હોય તો મારા પોલા નળાકારનું તો દોસ્તો મોટા વર્તુળનું મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ ગયું ક્ષેત્રફળ તમારું ટોટલ મોટા વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ તો તમારું આ પોલા નળાકારનું ક્ષેત્રફળ યસ સર દસમામાં ભણી એ છીએ કામમાં આવશે રાખજો જોડે ચાલો ઠીક છે સ્ટાર્ટ કરીએ દોસ્તો હવે શું કહ્યું છે સાંભળજો દરેક નાળાકાર બે ચાર નાળાકાર આધાર આપ્યો કોને પચાસ હજાર કિલોના એક સ્ટ્રક્ચરને દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજિયાઓ અનુક્રમે ત્રીસ સેન્ટીમીટરને સાહીઠ સેન્ટીમીટર છે ચલો આવી જોઈએ દોસ્તો સ્ટ્રક્ચરનું દળ પહેલાં સ્ટ્રકચરની વાત કરો સ્ટ્રક્ચરનું દળ એમ બરાબર પચાસ હજાર કિલો દોસ્તો ક્લિયર છે તો એવું કહી શકીએ દોસ્તો આ સ્ટ્રકચર વડે સ્ટ્રક્ચર વડે આરામ કયો દોસ્તો લાગતું બળ કેટલું હશે નીચેના નળાકારો ઉપર આ સ્ટ્રક્ચર વડે આ દળ આપે છે દળ અને જી તો હોય જ તો દોસ્તો કેટલું બળ લાગતું હશે આની વડે આ બધા ઉપર તો લાગતું બળ હશે એફ બરાબર એમ જી એફ બરાબર એમજી પચાસ હજાર ગુણ્યા નવ પોઈન્ટ આઠ એટલે ચાર હજાર અંદાજીત બળ આવશે ચાર લાખ નેવું હજાર સમથિંગ આવું કંઈક પચાસ હજાર છે ને ગુણ્યા બરાબર છે ચાલો સમથિંગ આટલું બળ આવે છે બરાબર છે આ સ્ટ્રક્ચર વડે બધા ઉપર લાગતું બળ છે ક્લિયર છે હવે એમ કહું છું દોસ્તો દરેક દરેક નળાકાર પર અથવા તો દરેક આધાર પર કોલમ પર લાગતું બળ કેટલું હશે સાચું કહેજો દોસ્તો દરેક નાણાંકા લાગતું બળ હા સર દરેકમાં સરખા ભાગે વહેંચાઈ જશે ચારેય ઉપર આટલું બળ લાગે છે તો એક ઉપર કેટલું લાગતું હશે ફોર નાઇન ફોર બાર ઝીરો અપોન ફોર દોસ્તો તમે જોશો ઉડાડા ઉડાડી કરશો તો આવું કંઈક આવશે દોસ્તો આટલું બળ લાગશે દરેક કોલમ ઉપર ઠીક છે દરેક કોલમ ઉપર આટલું બળ લાગશે અને દરેક કોલમનું અથવા દરેક આધારનું દરેક નળાકારનું જે શબ્દ વાપરવો હોય દોસ્તો ના આડછેદનું અથવા તો એનું ક્ષેત્રફળ ડાયરેક્ટ લખ ક્ષેત્રફળ કેટલું હશે દોસ્તો એરિયા બરાબર પાઈ આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર પાઈ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ દોસ્તો જુઓ કીધું છે બહારની ત્રિજિયા સાહીઠ છે અંદરની ત્રિજ્યા ત્રીસ છે મેં પહેલાં કહ્યું છે દોસ્તો અંદરની ત્રિજિયા નાની બહારની ત્રિજ્યા મોટી ચાલો અહીંયા સૂત્રમાં મૂકો આર ટુ સ્ક્વેર આર ટુ સ્ક્વેર એટલે સાહીઠનો સ્ક્વેર આર વન સ્ક્વેર એટલે ત્રીસનો સ્ક્વેર દોસ્તો એરિયા શોધવા જશો તમે તો તમને મળશે પોઈન્ટ એટ ફોર સેવન એટ મીટર સ્ક્વેર ક્લિયર છે વાતો દોસ્તો તો દરેક આધારનું એટલે નાળાકારનું ક્ષેત્રફળ આ થઈ ગયું દરેક નળાકાર પર લાગતું બળ આ થઈ ગયું દોસ્તો તો દરેક નળાકાર પર કીધું છે તેમ બધા નાળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો બધા નાળાકારમાં કેટલું દબાણ ઉત્પન્ન વિકૃતિ ઉત્પન્ન થશે હું પહેલાં એકની શોધી લઉં છું એક ઉપર લાગતું બળ આટલું એકનું ક્ષેત્રફળ આટલું તો લખી દઈએ દોસ્તો એક નળાકાર પર એક નળાકાર માં થતી દાબીએ વિકૃતિ શોધવી હોય દોસ્તો તો સિમ્પલ છે યંગ્સ મોડ્યુલસ બરાબર યંગ્સ મોડ્યુલસ બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ તો ફાઇનલી વિકૃતિ બરાબર શું આવે પ્રતિબળ છેદમાં યંગ્સ મોડ્યુલસ પ્રતિબળ એટલે એફ અપોન એ અને વાય એફ ડેસ લઈ લઈશું આ કિસ્સામાં જે હોય આ ગણતરી એકવાર જોઈ લેજો દોસ્તો ક્યાંક ભૂલ ન કરતો હોઉં ક્ષેત્રફળ કેટલું તો ઝીરો પોઈન્ટ એટ ફોર સેવન એટ યંગ્સ મોડ્યુલસ બાય સ્ટીલ છે સ્ટીલનું સ્ટ્રક્ચર છે યંગ્સ મોડ્યુલસ કેટલું ટુ ઇન્ટુ ટેન રેસ ટુ ઇલેવન ડન છે તો દોસ્તો ફાઇનલી વિકૃતિ આવે છે પોઈન્ટ સેવન ટુ ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ આ વિકૃતિ આવી દરેક નળાકારમાં હવે તમને બધા નળાકારમાં પૂછી છે દોસ્તો તો સિમ્પલ બધા નળાકારમાં વિકૃતિ બરાબર ચાર ગુણ્યા ક્લિયર ને કેમ ચાર ગુણ્યા ચારેનું ભેગું થઈને તો દોસ્તો આવશે ટુ પોઈન્ટ એટ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ બોલો ડન છે કેટલા બાળકોને ખબર પડી હાથ ઉપર કરો ચલો બહુ મજાનો દાખલો દોસ્તો જો દાખલો ગમ્યો હોય તો જરૂરથી અને શેર કરો મિત્રોમાં તો એમને બી ખ્યાલ આવે દોસ્તો આ થોડોક અગ્રા લેવલનો દાખલો હતો પણ આશા ખુદ તમને સમજણ પડી જશે ઠીક છે